जय श्री राम मित्रों, श्रेणी चेप्टर आज आगे वीशु। हम आज ना दाखिल खास ध्यान रखो, दाखिल त्रण मार्क्स में पूछाय। एम पेला बे सूत्र अपने आ रीते समझीश, साइन टू अल्फा। तो साइन टू अल्फा नु सूत्र टू टेन अल्फा अपन वन प्लस टेन स्क्वेर अल्फा। अहियाँ जितला अल्फा एना अर्धा कर देवाना, जो एटले साइन टू अल्फा नु टेन मो सूत्र, जितला अल्फा एना शू करवाना अर्धा। અને કોસ ટુ આલ્ફા વન માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા પણ વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા, આ બે સૂત્રોની જરૂર પડશે આપણે। ચલો હવે શરૂઆત અહીંયાથી કરીએ। ત્રણ પોઈન્ટ બે નો અઢારમો દાખલો, જો એ બરાબર શ્રેણીકમાં ઝીરો માઇનસ ટેન આલ્ફા બાય ટુ ટેન આલ્ફા બાય ટુ ઝીરો, અને આઈ એ ટુ કક્ષા વાળો ચોરસ શ્રેણીક હોય તો આપણે આવું સાબિત કરવાનું છે। શું સાબિત કરવાનું જોવા જઈ, આઈ પ્લસ એ બરાબર આઈ માઇનસ એ ચોરસ શ્રેણીકમાં કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન આલ્ફા કોસ આલ્ફા। તો શરૂઆત હું આરએચએસ થી કરીશ, તો જે આરએચએસ છે ત્યાંથી હું શરૂઆત કરીશ અને જવાબ એલએચએસ કરીશ। તો શરૂઆત આરએચએસ થી કરીએ, તો આઈ માઇનસ એ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા। હવે આઈ એટલે એકમ શ્રેણીક, તો આઈ ટુ કક્ષા વાળો એકમ શ્રેણી કયો થશે, વન ઝીરો ઝીરો વન માઇનસ। હવે જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આગળ આ જે એ છે આપણો, જે એ છે આલ્ફા બાય ટુ છે, અહીંયા આલ્ફા બાય ટુ છે, એટલે આ સાઇન અને કોસ ના સૂત્રો હું આલ્ફા બાય ટુ માં લખીશ અને ટેન માં લખીશ। ટૂંકમાં આ આખું પદ મેં શામાં લખ્યું, ટેન માં લખ્યું અને આલ્ફા બાય ટુ માં લખ્યું। આ પદ સૌથી અગત્યનું છે આ દાખલાનું, આ દાખલાનું સૌથી અગત્યનું પદ આ છે, એટલે મેં એની કિંમત મૂકી। તો એ શું છે, ઝીરો માઇનસ ટેન આલ્ફા બાય ટુ ટેન આલ્ફા બાય ટુ ઝીરો, પછી આ કોસ ટુ આલ્ફા નું સૂત્ર મૂક્યું, જો જેટલા આલ્ફા એના અડધા કરવાના, તો અહીં ટુ આલ્ફા છે તો એના અડધા શું થાય આલ્ફા, તો વન માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ માઇનસ સાઇન ટુ આલ્ફા નું સૂત્ર ટુ ટેન આલ્ફા બાય ટુ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ, પછી સાઇન ટુ આલ્ફા નું સૂત્ર મૂક્યું, કોસ ટુ આલ્ફા નું સૂત્ર મૂક્યું, બરોબર। ચલો એટલે પહેલા મેં શું કર્યું, આરએચએસ લખી, આરએચએસ માં શ્રેણીક એ લખ્યો, કોસ ટુ આલ્ફા નું સૂત્ર લખ્યું, સાઇન ટુ આલ્ફા નું સૂત્ર લખ્યું। હવે આ જે માઇનસ છે એને હું અંદર આપું, એટલે આ માઇનસ પ્લસ થશે અને આ પ્લસ માઇનસ થશે। આ પદ બેઠું તમારે લખવાનું, મારી જગ્યા નથી એટલે મેં નથી લખ્યું। હવે આ બેનો શ્રેણીક સરવાળો, તો વન પ્લસ ઝીરો વન, ઝીરો પ્લસ ટેન આલ્ફા બાય ટુ ટેન આલ્ફા બાય ટુ, ઝીરો માઇનસ ટેન આલ્ફા બાય ટુ માઇનસ ટેન આલ્ફા બાય ટુ, વન પ્લસ ઝીરો વન, આ પદ એવું ને એવું, બરોબર। ચલો આ બે શ્રેણીક નો ગુણાકાર, આ પદ સૌથી અગત્યનું છે, જો બધું ટેન આલ્ફા બાય ટુ માં આવી ગયું, બધું સેમ આવ્યું ટેન આલ્ફા બાય ટુ માં। ચલો હવે બે શ્રેણીક નો ગુણાકાર, તો જો પહેલી આર પહેલો સ્તંભ, એટલે આનો ગુણાકાર આની જોડ વત્તા આનો ગુણાકાર આની જોડ, તો અહીંયા આર વન સી વન, જો પહેલી આર પહેલો સ્તંભ એટલે વન આની જોડ ગુણાય, એટલે આ પદ લખ્યું પ્લસ આ બે નો ગુણાકાર, એટલે ટુ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ। તો આ જવાબ કયો આવ્યો, આર વન સી વન, આર વન સી વન, પછી પહેલી આર બીજો સ્તંભ એટલે વન આની જોડ ગુણવાના અને ટેન આલ્ફા બાય ટુ આની જોડ ગુણવાના, એટલે પહેલી આર બીજો સ્તંભ એટલે વન આની જોડ ગુણીએ, એટલે એ પદ એવું ને એવું વત્તા આ ટેન આલ્ફા બાય ટુ આની જોડ ગુણો, એટલે આ રીતે લખાશે, એટલે પહેલી આર પહેલો સ્તંભ, પહેલી આર બીજો સ્તંભ, ચલો બીજી આર પહેલો સ્તંભ, એટલે આ બીજી આર પહેલો સ્તંભ, એટલે માઇનસ ટેન આલ્ફા બાય ટુ આની જોડ ગુણો વત્તા આ વન આની જોડ ગુણો, પછી બીજી આર બીજો સ્તંભ, એટલે આ માઇનસ ના માઇનસ શું થશે પ્લસ, એટલે ટુ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ પ્લસ આ વન આની જોડ ગુણો, એટલે એવું ને એવું। હવે બધાના છેદ સરખા છે, જુઓ આ બધાના છેદ કેવા છે સરખા, એટલે અંશનો શું થશે સરવાળો, તો વન માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ પ્લસ ટુ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ, પછી આ ટેન આલ્ફા બાય ટુ ને અંદર ગુણો, એટલે માઇનસ ટુ ટેન આલ્ફા બાય ટુ પ્લસ ટેન આલ્ફા બાય ટુ માઇનસ ટેન ક્યુબ આલ્ફા બાય ટુ, પછી આ માઇનસ ટેન આલ્ફા બાય ટુ વન જોડ ગુણો, પછી આ માઇનસ માઇનસ પ્લસ ટેન ક્યુબ આલ્ફા બાય ટુ પ્લસ ટુ ટેન આલ્ફા બાય ટુ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ, એ રીતે આ બંનેનો છેદ સરખો છે, અંશનો શું થશે સરવાળો। હવે ખાસ ધ્યાન રાખજો,
હવે મારે જવાબમાં શું લાવવાનો આઈ પ્લસ એ આઈ એટલે શું થાય 1001 ચલો અહીંયાથી સમજો હવે અહીંયાથી ઉપર લખું છું ચલો આનું સારરૂપ આપું એટલે શ્રેણીકમાં આ 2 tan alpha by 2 minus 10 alpha by 2 એટલે 1 plus 10 square alpha by 2 upon 1 plus 10 square alpha by 2 એટલે એ 1 થઈ જશે આ જવાબ શું થશે 1 ચલો એ રીતે આ જવાબ પણ 1 થશે જો આ 1 આ 2 tan alpha by 2 minus 10 alpha by 2 અને 1 plus 10 square alpha by 2 એટલે અહીં આવશે 1 plus 10 square alpha by 2 upon 1 plus 10 square alpha by 2 હવે આ બે ઘટક જો તો અહીંયા જો આ -2 tan alpha by 2 plus 10 alpha by 2 એટલે અહીં આવશે -10 alpha by 2 minus 10 cube alpha by 2 upon 1 plus 10 square alpha by 2 પછી અહીંયા જો આ 2 tan alpha by 2 minus 10 alpha by 2 એટલે અહીંયા આવશે 10 alpha by 2 plus 10 cube alpha by 2 upon 1 plus 10 square alpha by 2 ચલો હવે આનો જવાબ 1 થશે એટલે 1 લખ્યો હવે આમાંથી -10 alpha by 2 કોમન કાઢો તો અંદર આવશે 1 plus 10 square alpha by 2 upon 1 plus 10 square alpha by 2 અહીંયાથી 10 alpha by 2 કોમન કાઢો તો 10 alpha by 2 કોમન કાઢીએ તો અંદર આવશે 1 plus 10 square alpha by 2 upon 1 plus 10 square alpha by 2 આ બે ઉડી ગયા એટલે અહીંયા આવશે 1 દાખલો થોડોક લેન્ધી છે પણ સહેલો છે અઘરો નથી ચલો હવે અહીંયા આગળ આ 1 plus 10 square alpha by 2 આ બે ઉડી જશે અહીંયા આ બે ઉડી જશે તો અહીંયા આવશે 1 આ બે ઉડી ગયા એટલે -10 alpha by 2 અહીંયા આ બે ઉડી જશે એટલે 10 alpha by 2 1 હવે તમારે શું કરવાનું જો આ સ્ટેપ નહીં લખવાનું તમારે જવાબ શું લાવવાનો આઈ પ્લસ એ તો આઈ પ્લસ એ તો આઈ શું છે 1001 પછી એ શું છે જોવા જોઈ 0 minus 10 alpha by 2 10 alpha by 2 0 તો આ જે પદ છે આ રીતે લખાઈ જોવા જોઈ આ બેનો સરવાળો કરો એટલે આ પદ પછી આ લખવાનું નાના પરથી આ બે ઉપર ગોઠવી દેવાના બરાબર એલ એચ એસ જો આનો સરવાળો કરો 1 plus 0 1 0 minus 10 alpha by 2 0 plus 10 alpha by 2 અને 1 plus 0 1 એટલે આ પદ પછી આ લખવાનું અને પછી આ લખવાનું એટલે આખા દાખલામાં આપણે દાખલો કેવી રીતે સમજીશું તો દાખલાની આર એચ એસ લખવાની અને આ એ મારો જે છે એ 10 માં છે ને આલ્ફા બાય 2 માં છે એટલે સાઈન અને કોસ ના સૂત્રો 10 માં લખવાના અને આલ્ફા બાય 2 માં લખવાના અને પછી સાદું બાપશો એટલે તમને આખા દાખલાનો જવાબ મળશે ચલો હવે આગળ વધીશું 92 3.2 નો દાખલા નંબર 21 ધારો કે એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પી અનુક્રમે 2/n 3/k 2/p n/3 અને p/k કક્ષાવાળા શ્રેણીક છે py plus wy વ્યાખ્યાયિત થાય તે રીતે nk અને p પર પ્રતિબંધ મૂકવામાં આવે તો અને આ ઓપ્શન છે એમાં પહેલું ઓપ્શન k બરાબર 3 અને p બરાબર n બી ઓપ્શન k બરાબર 12 અને p બરાબર 2 પછી ત્રીજું ઓપ્શન p² c ઓપ્શન p
स्क्वायर के बराबर थ्री अने डी ऑप्शन आवशे के बराबर टू पी बराबर थ्री आनो जवाब ए आवशे। जवाब हवे बे वस्तु ध्यान राखजो, बे श्रेणीक नो सरवाळो शक्य क्यारे होय? बे श्रेणीक नो सरवाळो तो आ बन्नेनी कक्षा समान होवी जोईए। आ ધારો કે 2 બાય 2 હોય તો આ 2 બાય 2 જ હોવો જોઈએ, તો સરવાળા માટે આ બે સરખા હોવા જોઈએ, અને ગુણાકાર માટે શું થાય તો પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકના હળની સંખ્યા શું હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। હવે આ પી હોય, જો પી હોય તો પી કયો શ્રેણીક છે લખો। ચલો આ એક્સ, આ તમારો એક્સ છે, આ વાય છે, આ ઝેડ છે, આ પી છે, એક્સ વાય ઝેડ આ ડબલ્યુ છે, સોરી આ ડબલ્યુ છે અને આ પી છે। તો તમારો પી શું છે જોવા જોઈ, પી તમારો પી બાય કે છે, અને વાય કયો શ્રેણીક છે તો વાય શ્રેણીક થ્રી બાય કે છે। તો અહીંયાથી તમને ખબર પડી જાય, જો કે બરાબર ત્રણ થાય, કારણ કે બે શ્રેણીકનો ગુણાકાર ક્યારે શક્ય બને? તો પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણીકના હળની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી, એટલે કે બરાબર થ્રી આવશે, અને આનો જવાબ શું આવશે? પી બાય કે, આનો ગુણાકાર કરો તો આનો જવાબ શું આવે? પી બાય કે। ચલો પ્લસ પછી કયું છે જોવા જોઈ, અહીંયા કયો શ્રેણીક છે? ડબલ્યુ વાય, ડબલ્યુ વાય, તો ડબલ્યુ શું છે જોવા જોઈ, ડબલ્યુ છે એન બાય થ્રી, અને વાય શું છે જોવા જોઈ, તો વાય તમારો છે થ્રી બાય કે, થ્રી બાય કે, તો આ થ્રી થ્રી ગયા તો એન બાય કે। હવે અહીંયા આગળ કે ત્રણ આવ્યો છે, એટલે અહીંયા કે ની કિંમત મૂકી દો, એટલે એન બાય થ્રી। તો અહીંયા આગળ આ બે શ્રેણીક, આ બે શ્રેણીક સરખા હોય જોવા જોઈએ, સરવાળો ક્યારે શક્ય બને? પી અને એન સરખા હોય તો, એટલે અહીંયા શું થશે, આ પી બરાબર એન થશે, જો પી બરાબર એન થશે, અને કે બરાબર શું થશે? થ્રી, એટલે જવાબ મારો એ આવશે, અહીંથી કે મળશે તમને, એટલે કે બરાબર થ્રી મળી ગયો। પછી આનો અને આનો સરવાળો કરો તો આ બે નો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય? આ બે કેન્સલ થાય તો આનો જવાબ શું આવે? એન બાય કે, તો આ શ્રેણીક એન બાય કે છે, તો આ શ્રેણીક પણ શું આવવું જોઈએ? આ શ્રેણીક એન બાય કે જ હોવું જોઈએ, એનો અર્થ એવો થાય પી અને એન કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, એટલે જવાબ તમારો એ આવશે, કે બરાબર થ્રી પી બરાબર એન। ચલો પછી 93 એક્ઝામ્પલ, ધારો કે એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પી અનુક્રમે 2 બાય એન, 3 બાય કે, 2 બાય પી, એન બાય થ્રી અને પી બાય કે કક્ષાવાળા શ્રેણીક છે। જો એન બરાબર પી હોય તો શ્રેણીક 7x પ્લસ 5z ની કક્ષા, એટલે એના હર અને સ્તંભની સંખ્યા, એટલે આ જે શ્રેણીક છે એના હર અને સ્તંભની સંખ્યા, તો આ એક્સ શ્રેણીક કયો છે જો જોઈ, એક્સ શ્રેણીક કયો છે 2/n, અને ઝેડ શ્રેણી કયો છે, તો ઝેડ શ્રેણી તમારો 2/p। હવે આના ઓપ્શન જુઓ, તો આના ઓપ્શન છે, એમાં પહેલું ઓપ્શન પી બાય ટુ, પછી બી ઓપ્શન આવશે 2/n, પછી સી ઓપ્શન આવશે એન બાય થ્રી, અને ડી ઓપ્શન આવશે પી બાય એન। હવે ધ્યાન રાખજો, આ બે શ્રેણીકનો સરવાળો છે, જો આ શ્રેણીક ને આ શ્રેણીકનો સરવાળો ક્યારે શક્ય બને? તો આપણે આવું લખીએ એ અને બી, હવે આ શ્રેણીક 2/2 હોય તો આ શ્રેણીક 2/2 જ હોવું જોઈએ, તો જ સરવાળો શક્ય બને। તો અહીંયા આ બે સરખા હોય, એટલે 2/n બરાબર 2/p લખાય, બરોબર? તો આની કક્ષા શું થાય જોવા જોઈએ, આની કક્ષા કયો જવાબ આવશે? 2/n આવશે, કાં તો 2/p પણ જવાબ કહેવાય, બે જવાબ કહેવાય, 2/n પણ કહેવાય અથવા 2/p પણ કહેવાય, પણ અહીંયા ઓપ્શનમાં કયો આવેલ છે? 2/n, તો જવાબ શું આવશે? 2/n, આનો જવાબ 2/p પણ બની શકે, એટલે જવાબ આવશે 2/n।
चलो हम परिवर्त श्रेणी आ परिवर्त श्रेणी इंग्लिश में ट्रांसपोज श्रेणी कहवा परिवर्त श्रेणी अपने आर आई टू सी आई करता था नवो टॉपिक परिवर्त श्रेणी चलो व्याख्या चोपड़ा थी लखवानी छे हूँ व्याख्या समझाई दू अने इंग्लिश में ट्रांसपोज ऑफ ए मैट्रिक्स कहवा ट्रांसपोज ऑफ ए मैट्रिक्स जूनी चोपड़ी आम ट्रांसपोज हतो अहीं डेस छे हवे ट्रांसपोज एटले शुं जो धारो के हूँ लखू ए बराबर वन टू थ्री फोर तो आनो परिवर्त श्रेणी एटले ए डेस अथवा ने ए ट्रांसपोज पण कहेवाय आ बेव संकेत परिवर्त श्रेणी तो जे हार छे स्तंभ बने एटले पहली हार पहेलो स्तंभ बीजी हार बीजो स्तंभ तो आ शुं थयो एनो परिवर्त श्रेणी तो परिवर्त श्रेणी एटले शुं तो जे हार छे एना सेमो फेरवानी स्तंभ मो तो एनो शुं मळे तमने परिवर्त श्रेणी ए ट्रांसपोज मळशे आनी व्याख्या तमारे चोपड़ी में जो लखी करवानी आनो संकेत ए ट्रांसपोज अथवा ए डेस वडे दर्शाईशुं आपणे चोपड़ी में आ संकेत छे ए डेस छे एटले आपणे ए डेस नो उपयोग करीशुं चलो हवे एना गुणधर्मो जुओ परिवर्त श्रेणीना गुणधर्मो तो एना गुणधर्मो में पहलो गुणधर्म ए ट्रांसपोज नो ट्रांसपोज पहलो गुणधर्म ए ट्रांसपोज नो ट्रांसपोज ए आवशे ધારો આવું લખું એ બરાબર વન ટુ થ્રી ફોર તો હું આનો ટ્રાન્સપોઝ લઉં તો પહેલી આર પહેલો સ્તંભ બીજી આર બીજો સ્તંભ ફરી આનો ટ્રાન્સપોઝ લઉં તો પહેલી આર પહેલો સ્તંભ બીજી આર બીજો સ્તંભ તો આ પાછો શું થઈ ગયો એ થઈ ગયો એટલે એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ શું થાય એ શ્રેણી પોતે પછી બી આવશે કે એ ટ્રાન્સપોઝ તો આચળને ટ્રાન્સપોઝ ની અસર ના થાય એટલે કે ઇન્ટુ એ ટ્રાન્સપોઝ પછી ત્રીજામાં આવશે એ પ્લસ બી નો ટ્રાન્સપોઝ ત્રીજું આવશે એ પ્લસ બી નો ટ્રાન્સપોઝ તો એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ પછી બી આવશે એ માઇનસ બી નો ટ્રાન્સપોઝ તો એ ટ્રાન્સપોઝ માઇનસ બી ટ્રાન્સપોઝ અને પાંચમામાં આવશે એટલે ઈ આવશે એ બી ટ્રાન્સપોઝ તો ઊંધું લખાય બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ આના દાખલા આવશે એ બી ટ્રાન્સપોઝ તો શું લખાય બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ चलो दाखला आवशे 3.3 नो दाखला नंबर एक नीचेना पैकी प्रत्येक श्रेणीक नो परिवर्त श्रेणीक मेळवो એટલે આપણે આનો ટ્રાન્સપોઝ શોધવાનો છે તો પહેલામાં આવશે એ બરાબર શ્રેણીકમાં ફાઈવ વન અપોન ટુ માઇનસ વન તો આ શ્રેણીક કયો છે થ્રી બાય વન છે જોવા જોઈ તો આનો ટ્રાન્સપોઝ એટલે એ ડેશ શું થશે તો પહેલી હાર વન બાય થ્રી થઈ જશે એટલે આ પહેલી હાર ફાઈવ છે એટલે ફાઈવ વન બાય ટુ માઇનસ વન આ થ્રી બાય વન હોય તો આ વન બાય થ્રી થશે એટલે પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ પછી આવશે સેકન્ડ આવશે એ બરાબર વન માઇનસ વન ટુ થ્રી તો આનો આપણે ટ્રાન્સપોઝ લઈશું તો ટ્રાન્સપોઝ પહેલી આર પહેલો સ્તંભ બીજી આર બીજો સ્તંભ એટલે એનો શું થશે પરિવર્ત શ્રેણી પછી ત્રણ નંબરમાં આવશે એ બરાબર શ્રેણીકમાં માઇનસ વન ફાઈવ સિક્સ રૂટ થ્રી ફાઈવ સિક્સ પછી આવશે ટુ થ્રી માઇનસ વન તો આનો પરિવર્ત શ્રેણીક એ ટ્રાન્સપોઝ અથવા એ ડેસ ચલો પહેલી આર પહેલો સ્તંભ એટલે માઇનસ વન ફાઈવ સિક્સ પછી બીજી આર બીજો સ્તંભ અને ત્રીજી આર ત્રીજો સ્તંભ તો આ શું થયો એનો પરિવર્ત શ્રેણીક ચલો પછી 95 95મો દાખલો હવે અહીંયા તમને ટ્રાન્સપોઝ આપેલો છે હું રકમ લખું 95 3.3 નો દાખલા નંબર 3 જો એ ડેસ બરાબર શ્રેણીકમાં 3 4 માઇનસ 1 2 0 1 અને બી બરાબર શ્રેણીકમાં માઇનસ 1 2 1 1 2 3 1 2 3 તો ચકાસો કે એક નંબરમાં
a plus b no transpose. तो a transpose plus b transpose. अने second a minus b no transpose. बराबर a transpose minus b transpose. चलो आपने बीजो भाग करीशु. पहलो भाग तमारे करवानो. और पहलो तमने a dash आपेलो छे जो. तो a dash बराबर शू छे 3 4 minus 1 2 0 1. तो आनो transpose a शू आवशे जोवा जोईए. पहली हार पहलो स्तंभ. आज श्रेणी छे 3 by 2 छे. तो आ बदले जाए 2 by 3 થઈ જશે. पहली हार पहलो स्तंभ, बीजी हार बीजो स्तंभ, त्रीजी हार त्रीजो स्तंभ. तो आ श्रेणी कयो थयो 2 by 3. आ तमारो a थयो ना b आपेलो छे. હવે તમારે આપણે આ બીજો રિઝલ્ટ પ્રૂવ કરીએ. તો પહેલા a માઈનસ b કરીએ. તો a માઈનસ b એટલે a આવશે 3 માઈનસ 1 0 4 2 1 માઈનસ શ્રેણિક b આવશે માઈનસ 1 2 1 1 2 3. ચાલો હવે માઈનસ ને અંદર લો. આ માઈનસ ને અંદર લો એટલે પ્લસ ઓફ માઈનસ 3 માઈનસ 1 0 4 2 1 પ્લસ શ્રેણિક માં 1 માઈનસ 2 માઈનસ 1 minus 1 minus 2 minus 3. હવે આનો શ્રેણિક સરવાળો કરો તો 3 plus 1 minus 1 minus 2 0 minus 1 4 minus 1 2 minus 2 1 minus 3. લઈએ આવશે 4 minus 3 minus 1 3 0 minus 2. હવે મારે આનો ટ્રાન્સપોઝ લેવાનો. જો તો અહીંયા આગળ હું a minus b નો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી. પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ. હું આને આપીશ પરિણામ નંબર 1. પછી મારે શું કરવાનું જોવા જોઈએ, a માઇનસ b શોધવાનું. એ પરિણામ 1 જેટલો આવવો જોઈએ. હવે a તો મેં શોધેલો જ છે. તો b એ b પરથી લખીશ એટલે અહીંયા આવશે. ચલો a આપેલો છે, b શું થશે જોવા જોઈએ. b તો અહીંયા આવશે પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ. તો એનો શું કર્યો, પરિવર્ત શ્રેણી. હવે એ માઇનસ બી નો ડેશ શોધ્યો. હવે એ ડેશ માઇનસ બી ડેશ. ચલો એ ડેશ એટલે 3 4 માઇનસ 1 2 0 1 માઇનસ બી ડેશ માઇનસ 1 1 2 2 1 3. હવે આનું સારરૂપ આપો તો આ માઇનસ છે. તો માઇનસ હોય શું થાય, પ્લસ ઓફ માઇનસ 3 4 માઇનસ 1 2 0 1 પ્લસ માઇનસ ના અંદર ગુણો એટલે 1 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 3. ચલો હવે આનો સરવાળો કરો તો 3 પ્લસ 1 4 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 2 2 માઇનસ 2 0 માઇનસ 1 1 માઇનસ 3. તો અહીંયા આવશે 4 3 માઇનસ 3 0 માઇનસ 1 માઇનસ 2. અને આપો પરિણામ નંબર 2. તો આ પરિણામ 1 અને 2 પરથી આ બીજું રિઝલ્ટ સાચું છે જોવા જોઈએ. તો અહીંયા શું લખીશ, પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય છે કે a માઇનસ b નો ડેશ બરાબર a ડેશ માઇનસ b ડેશ. ચલો આના જેવો જ હોમવર્કમાં આવશે, આના જેવો હોમવર્કમાં આવશે 96 દાખલા નંબર 96. ત્રણ પોઈન્ટ 3 નો બીજો એક્ઝામ્પલ હોમવર્કમાં આવશે. ચલો પછી 97 એ પણ હોમવર્કમાં આવશે. ઉદાહરણ 20. ચલો પછી